ગ્લાસ તમે જો પીવો ને, એક ગ્લાસ તો તમે ધરાઈ જાઓ, બપોરનું જમવાનું કે સાંજનું ડિનર તમે ના કરો, એક ગ્લાસ. દોસ્તો, આપણે આવી ગયા છીએ આજે અમૃતસરમાં, અને અહીંયા બહુ ગરમી છે એટલે આપણે જ્ઞાનચંદની લસ્સી જે બહુ પોપ્યુલર કહેવાય તે પીવા માટે જઈ રહ્યા છીએ. મારી સાથે છે આ વિકીભાઈ. વિકીભાઈ કયો એરિયા છે? કટરા સીએસએ રોડ ઉપર છે. અને જ્ઞાનચંદ લસ્સી પણ આવી ગઈ છે. તો અહીંયાના ગ્લાસની શું ખાસિયત છે એના માટે આ વિડીયો જોવો. અને હું તમને અમૃતસરની જેમ કહેવાય ને, પંજાબની લસ્સી બહુ પોપ્યુલર છે. આપણે કોઈ પણ જગ્યા પર લસ્સી પીતા હોય ને એમ કહેતા હોય કે મને લસ્સી પીવી છે, લસ્સી પીવી છે. તો ખાસ આપણે પંજાબની લસ્સી તમને પીવડાવવાનો છું, અને ખાસ આપણે વિકીભાઈ જે આપણે લસ્સી પીવડાવવા માટે પીવા છે. તો વિડીયો જોતા રહો. હેલો, કેમ છો દોસ્તો? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ પક્કા ફૂડીમાં, જે આપણે અનુભવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ. આજની આ સફરમાં આપણે પંજાબના અમૃતસર શહેરમાં આવ્યા છીએ ગોલ્ડન ટેમ્પલ જોવા માટે, અને ખાસ પરેડ જોવા માટે ઇન્ડિયન આર્મીની. અને અહીંયા પંજાબની લસ્સી બહુ પોપ્યુલર હોય છે એવું આપણે સાંભળ્યું હોય છે, અને લસ્સી પંજાબની એવી ઘણી જગ્યા પર આપણે બોલતા હોઈએ છીએ, પ્યોર પંજાબી લસ્સી. તો ખાસ આપણે આજે લસ્સીનું શૂટિંગ કરીશું. માખણ છે આખું, મલાઈ અને માખણ નું આ મિક્સર છે આખું. અને આ ગ્લાસ ની તમે આખી સાઈઝ જુઓ, એક ગ્લાસ તમે જો પીવો ને, એક ગ્લાસ તો તમે ધરાઈ જાઓ, બપોરનું જમવાનું કે સાંજનું ડિનર તમે ના કરો, એક ગ્લાસ. અને જેમ જે કહેવાય ને, આપણે લસ્સી જે શીખા છે બધી જગ્યા પર, પણ પંજાબની લસ્સીની કમ્પેરિઝન કરવી બહુ ડિફિકલ્ટ છે. અને એમાં પણ આપણે ખાસ અમૃતસરમાં આવ્યા છીએ જ્ઞાનચંદ લસ્સી. અને આખો ગ્લાસ એક વખત આપણે, અને મલાઈ એક વખત હું છે ને તમને ટેસ્ટ કરીને બતાવું એટલી જબરજસ્ત મલાઈ છે. એક ગ્લાસ તમે પીશો ઘરાઈ જશો, ખરેખર પૈસા વસૂલ છે. અને ખાસ જગ્યા પર આપણે આવ્યા છીએ, મજા આવી ગઈ.